नमस्कार मित्रों, हवे आपणे ધોરણ 7 ની અંદર આગળ બીજગણિતની પદાવલીનો અધ્યાય 12.1 નો પ્રશ્ન 1 કાલે આપણે જોયું હતું કે ગાણિતિક વિધાનો જે છે એને ગાણિતિક પદાવલી સ્વરૂપે લખો. તો હવે જોઈએ કે આગળ પ્રશ્ન શું કહે છે કે પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી તેના પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો જે અહીંયા પદાવલી આપણે છે ગણિત પદાવલી છે x 3 પ્રશ્ન 2 નો બી બીજી પદાવલી કે 1 + x + x² ત્રીજી પદાવલી -ab + 2b² - 3ab² તો દરેકને આપણે ટ્રી ચાર્ટ વડે દર્શાવીએ. તો અહીંયા પહેલી પદાવલી છે x - 3, તો આનો ટ્રી ચાર્ટ બનાવવો હોય તો અહીંયા શું લખશું પદો? આ બીજા છે પણ જે બીજું પદ છે અહીંયા લખશું પહેલું પદ કયું છે? અહીંયા x પહેલો અવયવ કોણ હશે? માત્ર અને માત્ર x. બીજું પદ કયું છે? તો -3. એના અવયવો કયા છે? તો માઇનસ હોય ત્યારે -1 આગળ કરશું અને પાછળ બીજો પદ કોણ છે? તો બીજો અવયવ એનો 3 છે, -1 અને 3. ઓકે, તો આ એનો ટ્રી ચાર્ટ છે. હવે અહીંયા આ જે પદાવલી છે 1 + x + x² એને પણ આપણે ટ્રી ચાર્ટ વડે દર્શાવીએ. તો મિત્રો અહીંયા કેટલા પદો છે? તો 1, 2 અને 3. પણ એક 3 પદો, પહેલું પદ છે 1, બીજું પદ છે x અને ત્રીજું પદ છે x² તો આનો એકનો અવયવ પોતે ખુદ એક જ આવશે. અહીંયા x છે તો શું આવશે? ખાલી x અને લાસ્ટમાં x² તો કોઈ પણ નો વર્ગ એટલે એક સંખ્યા એની સાથે બીજી વખત ગુણાકાર એટલે કે x અને x એ શું છે? અવયવો છે. લાસ્ટ પદાવલિ છે -ab² - 3ab² હવે આનો ટ્રી ચાર્ટ બનાવવા માટે પણ આપણે આ પ્રકારે બનાવી શકીએ છીએ. -ab બીજું પદ છે 2b² અને ત્રીજું પદ છે -3a² હવે એના અવયવ પાડીએ અહીંયા તો પહેલો માઇનસ છે તો -1 આવશે, પછી a અને ત્રીજો અવયવ છે એનો b. ઓકે, તો પહેલું પદ -ab એના અવયવ -a અને b. બીજું પદ છે 2b² તો 2b² છે તો પહેલો અવયવ 2 છે, બીનો વર્ગ છે તો b અને એનો 2 વખત ગુણાકાર છે એટલે કે b અને b. હવે -3a² છે તો એના અવયવ કયા કયા આવશે? -3 છે તો શું કુછ -1, પછી અહીં શું આવશે? 3a² એટલે a અને બીજો પણ a. તો આ અહીં જે પદાવલી હવે એ પદાવલીના જે આ છે એ શું છે? એના પદો છે અને નીચે આપેલ છે કે પદોમાં રહેલા એના અવયવો છે. ઓકે મિત્રો, તો પ્રશ્ન 2 ની અંદર જે ટ્રી ચાર્ટ બનાવવાનું છે એ આપણે કામનું છે અને આ દાખલા તમારા નોટબુકમાં લખી લેજો અને બાકીના દાખલા છે એ તમારા તમારા નોટબુકમાં જાતે લખવાના છે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 3 કે પ્રશ્ન 3 શું કહે છે કે જે પદાવલી આપેલી છે એ પદાવલીમાં તેના પદો અને તે પદોના અવયવોને ઓળખી બતાવવાના છે. તો એમાં આપણે રકમ લખી કરી કે નીચે આપેલ પદાવલીનો પદ અને તેના અવયવોને ઓળખો. પ્રશ્ન 2 છે હવે અને બીજા નંબરમાં છે. શું કહે છે? પદ અને તેના અવયવો ઓળખી બતાવો. તો અહીં એક પહેલું પદ લખું છું એમાં એ કે શું કહે છે કે -4x + 5. ચલો તો એમાં પદો કયા છે? તો પદો કોણ છે? તો -4x અને બીજું પદ કોણ છે? 5. ઓકે, હવે -4x ના અવયવ -4x ના અવયવો કયા આવશે? તો -4x ના અવયવો તો કોણ કોણ આવશે? -4 અને x એના શું છે? અવયવ છે. બીજું પદ કયું છે? 5. તો 5 ના અવયવો કોણ આવશે ભાઈ? 5. ઓકે, તો તમે આ પ્રકારે કોષ્ટક બનાવી તમારી નોટબુકમાં કોષ્ટક બનાવી અને તમે એના અવયવો પદો અને અવયવોને અલગથી લખી શકો છો. આગળ જે પદો છે એના વિશે પણ આપણે જોઈએ કે d શું છે? d માં કે xy + 2x² - y² અહીંયા કેટલા પદો છે? 1 અને 2 પદો છે. પદો કયા છે? તો xy અને બીજું પદ છે 2x² y² હવે એના અવયવ કોણ? xy ના અવયવ xy
અને y પછી 2x નો વર્ગ y નો વર્ગના અવયવ તો કોણ આવશે 2x નો વર્ગ એટલે x x y નો વર્ગ એટલે y y 2x નો વર્ગ એટલે 2 વખત x y નો વર્ગ એટલે 2 વખત y ઓકે તો આ પ્રશ્ન 2 માં 1 અને 2 જે દાખલા છે એના આપણે અહીંયા બે દાખલા જોયા છે બાકી દાખલા તમે આ જ પ્રકારે તમારે જાતે લખવાના રહેશે અને જાતે મહાવરો કરી આ મુજબ એ દાખલા ગણવાના રહેશે હવે પ્રશ્ન 3 ની અંદર શું કહે છે સંધ્ય ધાતુને એકમ કે અચલ સિવાયનો સંખ્યાત્મક સહગુણક જણાવો અચળ એટલે કે શુદ્ધ જીવ સાથે કોઈ ચલ ના હોય તે ઉપર એના સિવાયના તો અહીંયા એના અહીંયા કોઈ બતાવ્યું છે કે x + 2x / 3 વાર તમામ ચલ છે તો પહેલું પદ કયું છે x x નો સહગુણક કોણ છે ભાઈ 1 છે કોઈ જ્યારે સહગુણક ન આપેલો હોય તો એનો સહગુણક કોણ છે 1 છે બીજું પદ છે 2xy નો સહગુણક કોણ છે ભાઈ 2 ત્રીજું પદ કોણ છે તો 3y નો સહગુણક કોણ છે તો 3 છે અને એનો છઠ્ઠા નંબર દાખલો છે પદ કયો છે તો 1.21 માં કોનો સહગુણક ભાઈ આખા પદ એટલે કે એનો સહગુણક બરાબર 1.2 છે બીજું પદ છે 0.8b માં સહગુણક 0.8 છે ઓકે તો સંખ્યાત્મક સિવાયના જે સહગુણકો છે એ લખવાના કીધા છે તો જે સંખ્યાત્મક સોરી અહીંયા સંખ્યાત્મક સહગુણકો લખવાના છે કોણ આપો અચળ સિવાયના અચળ પદનો લખવાનું નથી માત્ર જે સાથે ચલ હોય એની અંદર સહગુણક કોણ છે એ લખવાનું છે પ્રશ્ન 3 માં પ્રશ્ન 4 શું કહે છે કે x વાળા પદો શોધો અને x નું સહગુણક તો જે બતાવવાનું છે એમાં સૌપ્રથમ તમારે x વર્ગ પદ તો વેલ્યુ બતાવવાની છે 13y નો વર્ગ - 8yx માં જોઈએ આપણે કે x સાથે હોય એવું પદ કયું છે તો -8yx માં x નો સહગુણક y પણ બીજો ઉપર જોઈએ છે 8 -8y બીજું ઉપર છે અહીં આ બીજો નંબર નો અને એનો છઠ્ઠા નંબર છે તો એમાં x નો શું છે 12xy નો વર્ગ વત્તા કેટલા છે 25 એમાં x વાળો ઉપર કયું છે તો 12xy નો વર્ગ ઓકે એમાં x ને માટે એક પદ લખ્યું અને એની અંદર x નો સહગુણક કોણ છે તો 12y નો એકપદી કોને કહેવાય દ્વિપદી કોને કહેવાય ત્રિપદી કે જેની અંદર એક પદ